सीहोर नगरपालिकाना सफाई कामदारोनी लड़त माटेनी रणनीति तैयार करवा बैठक योजवामां आवी हती। सीहोर नगरपालिकामां फरज बजावता सफाई कामदारोने वर्षोथी अन्याय थतो आव्यो छे। अनेक अधिकारीओ पदाधिकारीओ बदलाया परंतु सफाई करनारा सहितना कर्मचारीओनी स्थिति जेमनी तेम रही छे, त्यारे सरकार के तंत्र कर्मचारीओनुं शोषण करता होय तेवी परिस्थितिने जोता हवे खानगीकरण करवा लागे छे। छेल्लाં 20-20 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ ખાનગીકરણ રદ કરવામાં આવે અને સરકાર દ્વારા વારંવાર પગાર વધારો થયો હોય તેનો લાભ કામદારોને મળતો નથી અને કર્મચારીઓના અધિકાર માટે તારીખ 12 ઓગસ્ટ 2021ના રોજ સિહોર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સિહોરથી ભાવનગર એક પદયાત્રા યોજાશે। भावनगर जिल्ला ने 5 नगरपालिकाना कामदारों हाजर रहेशे। त्यारे सीहोर खाते आजे मोंघीबानी जग्या पर बाजुमा वाल्मीकि समाज विस्तार मा एक मीटिंग योजाई हती। 12 ऑगस्ट यात्रा बाद 14 ऑगस्ट ना रोज रात्रे 12 वागे देशनु आमुखनु वाचन करवामा आवशे अने 15 ऑगस्टे सफाई कामदारों द्वारा राष्ट्रीय ध्वज वंदन कार्यक्रम योजाशे तेवुं पण जणाववामां आव्युं हतुं। सीहोर नगरपालिकाना सफाई कामदार आगेवान राजूभाई वाघेला, कुमारभाई वाघेला, भनुभाई वाघेला, शांताबेन वाढेर, जीवराजभाई वाघेला सहित मोटी संख्यामां बैठक योजाई हती अने राष्ट्रीय दलित अधिकार अने कायम अन्याय सामे लड़नार तेमज कोई नात जात धर्म के उच्च नीचना भेदभाव वगर अने सतत लोक प्रश्न माटे लड़त आपनार एवा लड़वैया राष्ट्रीय दलित अधिकार मंचना प्रदेश अग्रणी मावजीभाई सरवैया हाजर रह्या हता અને આગામી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ તેમજ વિધાનસભાના સભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ જંગી પદયાત્રામાં સફાઈ કામદારો સહિત જોડાશે। સાથે જ જણાવ્યું હતું કે જેમ ગાંધી બાપુએ મીઠા માટે દાંડી કૂચ કરી હતી તેવી જ રીતે અહિંસાની લડત આપવા તમામ સમાજ સહિત સહકાર આપવા પણ અનુરોધ કરાયો હતો। જીડીસી ન્યૂઝ સાથે હરીશભાઈ પવાર, સિહોર। આજે સફાઈ કામદારો નગરપાલિકાના તમામ જે કર્મચારી છે કામ કરે છે આ દેશ આઝાદ થયો આજે 70 વર્ષ થવા આવ્યા આ દેશના સફાઈ કામદારો કે વાલ્મીકિ સમાજ કે દલિત સમાજ આઝાદ થયો નથી એટલે અમે 12 ઓગસ્ટે સફાઈ કામદાર સિહોર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એક સિહોરથી ભાવનગર પદયાત્રા કાઢવાનું આયોજન કરી રહ્યા છીએ। મંજૂરી માટે પણ અમે મૂકી દીધું છે। આ યાત્રાનો કાર્યક્રમ છે અને 14મી તારીખે રાત્રે 12 વાગે દેશ આઝાદ થયો હતો એટલે દેશનું અમુક વાંચવામાં આવશે અને 15મી તારીખે અમે એક રાષ્ટ્રીય ધ્વજ પણ ફરકાવવાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, આયોજન કરી રહ્યા છીએ। તો આ દેશની અંદર તમામ લોકો આઝાદ થાય, તો દેશના સફાઈ કામદારો પણ આઝાદ થાય, દેશના દલિતો પણ આઝાદ થાય અને દેશની અંદર આઝાદી જે મળી છે એ આઝાદી મળી ખરેખર જો આઝાદી હોય તો આ દેશના સફાઈ કામદારો કાયમી માટે કાયમી કરે અને તો દેશનું એક જશ્ન મનાવવાની અમને મજા આવે। આ સફાઈ કામદારો ન્યાય મળે, દેશ આઝાદ થયો પછી સફાઈ કામદારો ન્યાય નથી મળ્યો, ન્યાય માટે અમે 15મી તારીખે એક કાર્યક્રમ રાખવા જઈ રહ્યા છીએ, તમામ લોકો એમાં જોડાય અને 12મી તારીખે અમે એક પદયાત્રા કરવાના છીએ। એમાં તમામ નગરપાલિકાના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર, પ્રાઇવેટ માં કામ કરતા સફાઈ કામદારો, જે પ્રાઇવેટમાં કામ કરતા નગરપાલિકામાં વિસ્તૃત સફાઈ કામદારો, જે આંગણવાડીની બહેનો, જે પ્રાઇવેટાઇઝેશનમાં જે મામલતદારમાં કામ કરે છે, ઇલેક્ટ્રો ઓફિસમાં કામ કરે છે, જે એજન્સીમાં કામ કરે, એ તમામ લોકોને સાથે લઈને અમે પદયાત્રા કરવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આગામી દિવસોમાં અમારું ગાંધીનગર હાલીને જવાનું આયોજન પણ છે। તો આ બાબતે અમે આજે મીટિંગ કરી અને તમામ લોકો આદરે પદયાત્રા કરવાના છીએ।